નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ અમેશા ફોર યુમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ વિશે મિત્રો દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ જે ફિક્સ ડિપોઝિટ રેટમાં છે તેમાં બદલાવ કર્યો છે અને મિત્રો જો તમે સોનામાં રોકાણ કરવા માગો છો તો સરકાર તમને આપી રહી છે સોનેરી તક તો મિત્રો આના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું અને જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં મિત્રો દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફિક્સ ડિપોઝિટ પરનું વ્યાજ ઘટાડ્યું છે એટલે કે જે પણ ફિક્સ ડિપોઝિટ ઉપર જે વ્યાજ મળતું હતું પહેલાં ગ્રાહકોને તેમાં એને ઘટાડો કર્યો છે મિત્રો નવા એસબીઆઈ દર બે કરોડ રૂપિયાથી ઓછી રકમની ફિક્સ ડિપોઝિટ ઉપર બાર મે બે હજાર વીસથી લાગુ થશે એટલે કે મિત્રો આ જે ઘટાડો છે ટકાની અંદર એટલે કે જે ઇન્ટરસ્ટની અંદર ફિક્સ ડિપોઝિટના તે બે કરોડ રૂપિયાથી ઓછી રકમ જે ફિક્સ ડિપોઝિટમાં મૂકેલી હશે તેની ઉપર લાગુ પડશે અને તે બાર મે બે હજાર વીસથી લાગુ પડશે એટલે મિત્રો મહત્ત્વની વાત એ છે કે નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના લોકો બધાને આ નિયમ લાગુ પડશે કારણ કે તે લોકોની જે ફિક્સ ડિપોઝિટ રકમ હોય છે તે જનરલી બે કરોડથી ઓછી જ હોય છે એટલે આ બધા લોકો પર અસર કરશે અને એસબીઆઈના જે મોટા ભાગના ગ્રાહકો છે તે મધ્યમ વર્ગના ગ્રાહકો છે એસબીઆઈએ એફડી પરના વ્યાજ દરમાં ત્રણ વર્ષોથી મોટો ઘટાડો કર્યો છે અને આ સૌથી મહત્ત્વની બાબત છે કે પાછલા ત્રણ વર્ષની અંદર આ સૌથી મોટો ઘટાડો છે ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટની અંદર મિત્રો એસબીઆઈએ ફિક્સ ડિપોઝિટ પર ઝીરો પોઈન્ટ વીસ ટકા વ્યાજ ઓછું કર્યું છે એટલે કે હવે આપણે જે ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ ઉપર ઝીરો પોઈન્ટ વીસ ટકા વ્યાજ ઓછું મળશે આટલો ઘટાડો કર્યો છે દેશની સૌથી મોટી બેંકે એક નિવેદન બહાર પાડતા કહ્યું છે કે સિસ્ટમ અને બેન્કની પ્રવાહિતતાને ધ્યાનમાં રાખી અમે રિટેલ ટર્મ ડિપોઝિટ રેટમાં આ ઘટાડો કરી રહ્યા છીએ મિત્રો અત્યારે જે લોકડાઉન ચાલી રહ્યું છે તેને કારણે બે બેંકની અંદર જે નાણાંની લિક્વિડિટી છે તે ઘટી ગઈ છે અને મિત્રો એસબીઆઈએ ઘણા બધા રાહતો પણ આપી હતી ગ્રાહકોને તો તેને સરભર કરવા માટે બેંકે આજે ફિક્સ ડિપોઝિટ રેટની અંદર ઘટાડો કર્યો છે એસબીઆઈ નવા એફડી દરો જે સામાન્ય લોકો માટે બાર મેથી લાગુ પડશે મિત્રો હવે આપણે જોઈએ કે જે સમયગાળા માટે તમે ફિક્સ એક એફડી કરેલી હોય તેના માટે તમને કેટલું વ્યાજ મળશે મિત્રો આપણે નિયમ અનુસાર જોઈએ જો સાતથી પિસ્તાલીસ દિવસ માટે તમે કોઈ રકમ એફડી તરીકે મૂકી છે તો એની ઉપર તમને ત્રણ પોઈન્ટ ત્રણ ટકા લેખી વ્યાજ મળશે એવી જ રીતે છેતાલીસ દિવસથી એકસો ઓગણએસી દિવસ માટે તમે જો કોઈ રકમ ફિક્સ ડિપોઝિટમાં મૂકી છે તો એની ઉપર તમને ચાર પોઈન્ટ ત્રણ ટકા લેખી વ્યાજ મળવાપાત્ર રહેશે એવી જ રીતે એકસો એંસીથી બસો દિવસ બસો દસ દિવસ માટે ચાર પોઈન્ટ આઠ ટકા લેખી વ્યાજ મળશે અને બસો અગિયારથી એક વર્ષ સુધી જો તમે કોઈ રૂપિયા મૂકેલા છે એફડી તરીકે તો તમને ચાર પોઈન્ટ આઠ ટકા લેખી વ્યાજ મળશે ત્યારબાદ એકથી બે વર્ષ માટે પાંચ પોઈન્ટ પાંચ ટકા તેમજ બે થી ત્રણ વર્ષના સમયગાળા માટે પણ તમને પાંચ પોઈન્ટ પાંચ ટકા લેખે વ્યાજ મળવાપાત્ર રહેશે અને ત્યારબાદ જો તમે પાંચ વર્ષ માટે કોઈ રકમ મૂકો છો તો એના માટે તમને પાંચ પોઈન્ટ સાત ટકા લેખે વ્યાજ મળશે મિત્રો આ જે નવા વ્યાજ દર છે તે વ્યાજદરની અંદર ઝીરો પોઈન્ટ વીસ ટકા વ્યાજ ઓછું મળવાપાત્ર થશે મિત્રો હવે આપણે વાત કરીએ સોનાની મિત્રો આપણી ખ્યાલ છે કે છેલ્લા બે ત્રણ મહિનાની અંદર સોનાની કિંમતમાં બહુ મોટો ઉછાળો આવ્યો છે અત્યારે સોનાની કિંમત ચુમ્માલીસ હજારની આસપાસ ચાલી રહી છે તો મિત્રો આની અંદર જો તમે રોકાણ કરવા માંગતા હોય તો મોદી સરકારે તમને એક નવી સ્કીમ લાવી છે મિત્રો સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ બે હજાર વીસ એકવીસ માટેની જે કિંમત છે ચાર હજાર પાંચસો નેવું પ્રતિ ગ્રામ નક્કી કરી છે મિત્રો સરકાર એક બોન્ડ બહાર પાડી રહી છે અને આની અંદર જે પણ એક ગ્રામની કિંમત નક્કી કરવામાં આવી છે તે ચાર હજાર પાંચસોને રૂપિયા છે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની સિરીઝ બે માટે અગિયાર મે બે હજાર વીસથી સબસ્ક્રિપ્શન ભરી શકાશે જો મિત્રો આ બોન્ડ સ્કીમ અંતર્ગત તમે રોકાણ કરવા માગો છો તો એના માટે અગિયારમી મે બે હજાર વીસથી તમે એપ્લિકેશન અથવા સબસ્ક્રિપ્શન ભરી શકો મિત્રો આના માટે તમે જો ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ કરતા હોય તો તમે જે તે બેંકમાં ગ્રાહક હોય તેની ઓનલાઈન વેબસાઇટ ઉપરથી તમે આ એપ્લિકેશન ફોર્મ ભરી શકશો અથવા બેંકમાં રૂબરૂ જઈને પણ તમે આ ગોલ્ડ બોન્ડ લોનની જે છે એની તમે લાભ લઈ શકશો ત્યારબાદ મિત્રો આ સ્કીમમાં રોકાણ કરનારી વ્યક્તિએ એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ પાંચસો ગ્રામ સોનાના બોન્ડ ખરીદી શકે છે એટલે તમે વધુમાં વધુ પાંચસો ગ્રામ સોનું ખરીદી શકશો આ બોન્ડ અંતર્ગત અને ઓછામાં ઓછું એક ગ્રામ સોનું ખરીદવું જરૂરી રહેશે ત્યારબાદ આ સ્કીમમાં રોકાણ કરીને તમે ટેક્સ બચાવી શકો છો તેમાં સ્કીમના આધારે બે પોઈન્ટ પાંચ ટકાના આધારે વાર્ષિક વ્યાજ પણ મળશે મિત્રો આ સૌથી અગત્યનો ફાયદો એ છે કે તમે જે પણ રૂપિયા રોકશો આ બોન્ડ અંતર્ગત તે તમને ટેક્સ સેવિંગ એટલે કે તમે ટેક્સ રૂપિયા બચાવી શકશો અને ત્યારબાદ તમે બે પોઈન્ટ પાંચ ટકાના દરે તમને વાર્ષિક વ્યાજ પણ મળવાપાત્ર થશે તો મિત્રો જે લોકો એસબીઆઈના ગ્રાહકો છે અથવા સોનામાં રોકાણ કરવા માગે છે તેના માટે ખૂબ જ અગત્યના સમાચાર છે તો મિત્રો તમારી આસપાસ જે લોકો રહે છે તેને જરૂરથી આ વિડીયો શેર કરજો જેથી કરીને તે લોકો પણ આ એસબીઆઈના નવા નિયમ વિશે જાણી શકે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો અમારી વિડીયોને લાઇક કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ